ओके आज आपरे ट्रीजो लेसन स्वस्थ वृत्तम समचरम। स्वस्थ वृत्तम समचरम નો અર્થ થાય છે સારું આચરણ। સ્વસ્થ એટલે સારું, વૃત્તમ એટલે આચરણ, સમચરમ એટલે કરવું જોઈએ, સારું આચરણ કરવું જોઈએ। આચરણ એક્ચ્યુઅલમાં આચરણ શું છે એ પહેલાં આપણને ખ્યાલ આવવો જોઈએ। તો એક વાક્ય છે ને કે આચાર એ પ્રચારનું માધ્યમ છે। આચાર એટલે પેલો અથાણવાળો નહીં, બરાબર, આચાર એટલે અપ્રભ્ય વર્ગ। ત્રણ ટાઈપના માણસો હોય છે। એક કેવા માણસો કે જે કંઈક નોલેજ પ્રાપ્ત કરશે પરંતુ એ બીજા કામ કાઢી નાખશે, એટલે કોઈ એનું અનુસરણ નહીં કરશે। બીજા અમુક એવા વ્યક્તિઓ હોય છે કે જે કંઈક નોલેજ લેશે, બરાબર, અને બીજા વ્યક્તિઓને કહેશે, પરંતુ એ જે સારું આચરણ છે તે પોતે એનું અનુસરણ નહીં કરશે। ત્રીજા ટાઈપના વ્યક્તિઓ એવા હોય છે કે જે સારું નોલેજ લેશે પરંતુ બીજાને આપશે, આપવા કરતા તો એ જે આચરણ છે, એ જે સારું વ્યવહાર છે, એ સ્વયં પોતે જાતે જ વ્યવહાર કરશે અને લોકોની દ્રષ્ટિમાં અંદર આવશે, એટલે એનો વ્યવહાર જ એનો પ્રચાર બનશે। આ એક શ્રેષ્ઠ માધ્યમ છે। એટલે આપણે બધા છે એવું કહેવાય ને કે એવરીવન વોન્ટ્સ ટુ ગુડ પીપલ, બધા માણસો સારા માણસોની આશા રાખે છે। આપણામાંથી કોઈ પણ એવું નહીં હોય કે જે એવું ઈચ્છા રાખે છે મારો જે મિત્ર છે તે ખૂની ડાકુ હોય, તે કોઈક લૂંટારું હોય, આપણામાંથી એવું કોઈ ઈચ્છા નહીં કરે। બધાની ઈચ્છા એવી રાખે કે મારી સાથે જે કોઈ વ્યક્તિ છે કે મારો જે કોઈ મિત્ર છે તે સારો હોય। તો સેમ છે કે સામેવાળો વ્યક્તિ પણ આપણી પાસે એ એક્સપેક્ટેશન્સ રાખે। તો સારો વ્યવહાર એ ખૂબ જ જરૂરી છે, અને સારો વ્યવહાર કેવી રીતે થઈ શકે, બરાબર, એવું કહેવાય છે કે માણસનું દૈનિક આયોજન હોવું જોઈએ। દૈનિક આયોજન એટલે ખાવું પીવું ઉઠવું એવું નહીં, બરાબર, દૈનિક આયોજનમાં બધું જ આવી જાય છે। સંગત કોની કરવી, કેવો વ્યવહાર કરવો, શું ગ્રહણ કરવું, શું ત્યાગ કરવો, આ બધું જ વસ્તુ એ દૈનિક એના વ્યવહારમાં અંદર આવે છે। બીજું એક વસ્તુ કે કોઈ પણ કાર્ય કરવા માટે જો કોઈ જરૂરી વસ્તુ હોય તો તે આપણું શરીર છે। એટલે તો કાલિદાસનું કુમાર સંભવ નામનું એક પુસ્તક છે, એ પુસ્તકમાં કીધું છે કે ધર્મ કરવા માટેનું સર્વપ્રથમ જો કોઈ સાધન હોય તો તે જે છે તે એટલે આપણું શરીર। રીઝન શું કે તમે કદાચ માર્ક કર્યું હોય તો જ્યારે આપણા શરીરમાં અંદર કંઈક આપણને તકલીફ હોય, દાખલા તરીકે કોઈ દાંત દુખતો હોય, તાવ આવ્યો હોય, હાથ દુખતો હોય, કંઈ પણ, તો આપણે જે કાર્ય કરવા માંગતા હોઈએ છીએ, જે કાર્ય કરતા હોઈએ છીએ, તે 100% નથી કરી શકતા। આપણું ધ્યાન વારંવાર એ તરફ જોયા કરે છે કે દુખે છે, બરાબર, અને એના કારણે જે કાર્ય આપણું થવું જોઈએ, 100% થવું જોઈએ, એ થતું નથી। એટલે કોઈ પણ કાર્ય કરવા માટેનું પહેલું સાધન જો હોય તો તે આપણું શરીર છે, અને કેવું શરીર, તો સ્વસ્થ શરીર। હવે સ્વસ્થ શરીર કેવી રીતે બની શકે, માત્ર જીમમાં જવાથી કે સારું ખાવાથી નહીં થાય। સ્વસ્થ શરીર એ દરેક વસ્તુ ઉપર આધાર રાખે છે, આપણો વ્યવહાર, આપણું આચરણ, આપણી વાતચીત, દરેક પ્રકારની। તો એ જ વસ્તુ આપણે આ લેસનની અંદર શીખવાનું છે કે આપણું દૈનિક ટાઈમ ટેબલ મીન્સ કે દૈનિક જે આચરણ છે કેવું હોવું જોઈએ, શું હોવું જોઈએ એમાં અંદર, બરાબર। અને બીજી એક વસ્તુ આપણે જાણીએ છીએ કે સારું કાર્ય કરવા માટેનો જે સમય છે તે બહુ ઓછો મળે છે, જ્યારે કોઈ ખરાબ કાર્ય કરવા માટેનો સમય જે છે એ તો ક્ષણે ક્ષણે મળી જાય છે। કહેવાનો મતલબ કે દાખલા તરીકે આજે તમે વિચાર્યું સવારે ઉઠતાની સાથે કે ચલો આજે તો મેં કોઈક 3-4 સારા કાર્ય કરી જ નાખીશ, 3-4 સારા કાર્ય કરી નાખીશ એમ વિચારે છે, બરાબર, અને પછી ઘરની બહાર જાઓ છો, તો ઘરની બહાર જાઓ છો તે વખતે કોઈક વ્યક્તિ કે અંધ વ્યક્તિ તમારી રાહ જોઈને નહીં બેઠો હોય કે ચાલો આજે એને વિચાર કરેલો છે કે સારું કાર્ય કરવા તો એ મને રસ્તો ક્રોસ કરાવી દેશે, આ તે, આવું નહીં હોઈ શકે। તો વર્ષોમાં એકાદ વખત કે મહિનાઓમાં એકાદ વખત આપણને સારું કાર્ય કરવાનો એક સમય મળે છે, અને તે કાર્ય તે જ સમય કરી દેવું જોઈએ। જ્યારે તમે કદાચ વિચારો કે ચાલો આજે મારે ખરાબ કરું છું, આજે 2-4 ખરાબ કાર્ય કરી નાખું, ઘરની બહાર નીકળશો કોઈ પણ એક વ્યક્તિ સામે દેખાશે એનું કંઈ આપણે ખોટું કરી નાખ્યું, તે જ સમય, તો એ તરત એ સમય મળી જાય,
એટલે ખરાબ કાર્ય કરવા માટેનો સમય ક્ષણે ક્ષણે મળે છે, જ્યારે સારું કાર્ય કરવા માટેનો સમય ભાગ્યે જ મળે છે. એટલે તે શક્ય તે જ્યારે મળે છે ત્યારે તે કરી જ લેવું જોઈએ. તો આ જ વસ્તુ જે છે તે આ લેસનમાં અંદર પડ્યું છે કે સ્વસ્થ પ્રથમ સમાચરણ, સારું આચરણ કરો. તો સારા આચરણમાં શું શું હોઈ શકે એ બધું આ લેસનની અંદર કહેવામાં આવ્યું છે. ઓકે, અને બીજી વસ્તુ, આ જે લેસન છે એમાં અંદર મોસ્ટ ઓફ જે ક્રિયાપદો હશે તે આજ્ઞાત્મક હશે. આપણે જે આની આવામ હિતમ તું તું દામંતુ આ ટાઈપનું. ઓકે, તો આપણે આજ્ઞાત્મક અને વિદ્યા જે ક્રિયાપદો હશે એનો પરિચય આપણે મેળવીશું. ઓકે, તો આપણે લેસનને સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ જે શ્લોક છે એમાં અંદર બાલઃ ઉત્તિષ્ઠ સંયાતિ સ્વસ્થ વૃત્તમ સમચર સ્મરઃ જગત વિધાતરમ તત શુદ્ધમ જલમ પીવ. હવે એક વસ્તુ કે દાખલા તરીકે આપણે કોઈક કાર્ય કરવાનું વિચારી રાત્રે કે આવતીકાલે હું આ કાર્ય કરીશ, તો સર્વપ્રથમ જરૂર પહેલા સાની પડે કે સવારે જ્યારે સવાર થશે ત્યારે પહેલા સાની જરૂર પડે? આજે આપણે કંઈક કાર્ય કરવાના છો, એ કાર્ય કરવા માટે સર્વપ્રથમ સાની જરૂર પડે? તો સર્વપ્રથમ આપણને જરૂર પડે પથારીમાંથી ઉઠવાની. તો પથારીમાંથી ઉઠશે તો કંઈક કામ કરી શકશે ને. એટલે પહેલું જ વાક્ય છે, હે બાલક, હે બાળક, સંયાત એટલે કે પથારીમાંથી ઉત્તિષ્ઠ ઊભો થા. પથારીમાંથી ઊભો થશે તો કંઈક કાર્ય કરી શકશે, કોઈક સાધુ વાંચશે તો કરી શકશે. તો પહેલું કાર્ય છે બાલક ઉત્તિષ્ઠમ સંયાત, હે બાળક સંયાત પથારીમાં. હવે ઉત્તિષ્ઠ, જે ક્રિયાપદ છે તે આજ્ઞાત મધ્યમ પુરુષ એક વચન છે, અને આજ્ઞાત મધ્યમ પુરુષ એક વચન નો ક્રિયા કરતા હશે ત્વમ, અને ત્વમ નો અર્થ થાય છે તું કે તમે. બરાબર, તો તું હે બાળક તું પથારીમાંથી ઉઠ, અને પછી કીધું છે સ્વસ્થ વૃત્તમ સમાચર. સ્વસ્થ વૃત્તમ સારું આચરણ, સમાચરમ એટલે કર, તો સારું આચરણ કર. હે બાળક તું પથારીમાંથી ઉઠ અને સારું આચરણ કર. હવે સારું આચરણ કરવા માટેનું પહેલું વાક્ય કે સ્મરહ જગત વિધાતરમ. તું જગત વિધાતાના સ્મરણ, સ્મરણ ફરીથી આજ્ઞા મધ્યમ પુરુષ એક વચનનો ક્રિયાપદ એટલે એનો કરતા થવાનો ત્વમ, એટલે આપણે દરેક કરતા ત્વમ લગાવીશું. ત્વમ સ્મરહ જગત વિધાતર, તું જગત વિધાતાને યાદ કર. ઉઠે છે એટલે પહેલું એનું સારું આચરણ કર્યું હશે, જગત વિધાતાને યાદ કર. હવે ફરી એક સવાલ, શા માટે જગત વિધાતાને યાદ કરવાનું? દાખલા તરીકે હું સવારે ઉઠું અને ભગવાનને યાદ નહીં કરું તો ભગવાન મારું શું બગાડી દે? અથવા કોઈક વ્યક્તિ સવારે ઉઠે છે અને ભગવાનને યાદ કરે છે તો ભગવાન એનું શું સારું કરી દે? સવાલ એ નહીં થાય કે દાખલા તરીકે હું સવારે ઉઠું છું અને સવારે ભગવાનને યાદ નહીં કરું તો શું ભગવાન મારું ખોટું કરશે? જો ખોટું નહીં કરશે એમ આપણે આન્સર આપીએ કે નહીં ભગવાન કોઈનું ખોટું નહીં કરે, તો પછી ભગવાનને યાદ કરવાની જરૂર છે? એ બી એક સવાલ. તો અહીંયા શા માટે કીધું છે કે સવારે ઉઠીને પહેલા ભગવાનને યાદ કરવાનું? તો એનો આન્સર એ છે કે સપોઝ તમે મોસ્ટ ઓફ જોવો છો કે દાખલા તરીકે તમને કોઈક વ્યક્તિ કંઈક નાની અંકથી મદદ કરે છે. સપોઝ તમે સ્કૂલમાં બેઠા હો બરાબર, અને તમારો બાજુવાળો મિત્ર છે, તમારી પેન પૂરી થઈ ગઈ હોય નાની, કોઈ બી કઈ વસ્તુ રબર નહીં હોય, તો તમે તમારો ફ્રેન્ડ પાસે માંગો છો અને તમારો ફ્રેન્ડ તમને રબર આપે છે, પેન આપે છે, ત્યારે તમે એક સેન્ટેન્સ બોલો, એક વર્ડ બોલો છો, કયો? થેન્ક યુ, થેન્ક યુ. એને કહો એક નાની અંકથી પેનના માટે એને થેન્ક યુ કીધું. ઓકે, ચલો હવે આ તો એક નાની અંકથી એક મદદ હતી તો પણ આપણે થેન્ક યુ કહીએ છીએ, તો આપણને ભગવાન કઈ રીતના મદદ કરે છે તેની વાત. પહેલા તો આપણે સવારે ઉઠીએ છીએ, જેવા આપણે સવારે ઉઠીએ છીએ તે જ સમયે આપણને યાદ આવી જાય છે કે મારું નામ શું, ફલાણા દીકરા જે છે તે, મારું આ એડ્રેસ છે, મારા માતાનું નામ આ છે, પિતા છે, હું આ છું, આ બધું વસ્તુ આપણને તરત યાદ આવી જાય. કદાચ કોઈક વખત એવું બન્યું કે તમે સવારે ઉઠ્યા અને કોઈક બીજાની સ્મૃતિ, બીજાની જે યાદગારી છે તે તમારામાં અંદર પ્રવેશી ગઈ અને એની તમારા પહેલામાં અંદર, તો પહેલો સવાલ જેવો તમારે આંખ ખુલશે ને તો ત્યારે એવું થશે કે હું ક્યાં છું, કારણ કે રાત્રે સુતી વખતે તમારી સ્મૃતિ પ્રમાણે તમે તમારા ઘરમાં હતા, અત્યારે બીજાની સ્મૃતિ તમારામાં છે. એટલે આવું થતું નથી. કેમ? કારણ કે એ જે છે તે સ્મૃતિ, આપણે કહેવાય છે કે જ્યારે રાત્રે સુતા હોય છે ત્યારે આપણે
અર્ધ મૃત્યુમાં હોય છે, પણ જે સવારે ઉઠીએ છે એટલે તરત જ આપણને જેટલું વસ્તુ છે બધું યાદ આવી જાય છે, તો એને કહેવાય સ્મૃતિનું જ્ઞાન, સ્મૃતિ એટલે યાદ શક્તિ, અને એ આપણને આપે છે ભગવાન સવારના ઉઠતાની સાથે છે, બરાબર. પછી આપણે આખો દિવસ દરમિયાન આપણે વર્ક કરીએ છીએ, કામ કરીએ છીએ, બરાબર, તો આપણને તાકાતની જરૂર પડે, જો કોઈ તાકાત જ નહીં આવે તો આપણે કામ કેવી રીતે કરી શકીએ. તો આખા દિવસ દરમિયાન જે આપણને શક્તિની જરૂર પડે છે અને એ શક્તિ આપનાર આપણને જે છે તે ભગવાન છે. એટલે બીજું જે મહત્વનું દાન છે તે એટલે શક્તિ. અને જ્યારે આપણે આખો દિવસ થાકેલા હોઈએ, આખો દિવસ થાકેલા હોય અને તે સમય દરમિયાન જ્યારે રાત્રે સૂઈએ છે અને તે વખત આપણને એવું લાગે કે મસ્ત અત્યારે ઊંઘ આવી જવી જોઈએ, અને ઊંઘ આવી જાય તો તે વખત આપણી બધી થકાન હોય છે એકાગ્ર દૂર થઈ જાય. હવે સપોઝ એવું થયું કે રાત્રે તમે સૂતા અને ઊંઘ જ નહીં આવે, એક દિવસ ઊંઘ નહીં આવે, બે દિવસ ઊંઘ નહીં આવે, ત્રણ દિવસ ઊંઘ જ નહીં આવે, તો તમારું શરીર કામ આપવું બંધ થઈ જાય છે. એટલે શરીર માટે જે સૌથી જરૂરી વસ્તુ મીન્સ કે થકાનને દૂર કરવા માટે, શરીરને ફરી રિકવર કરવા માટે સૌથી જરૂરી વસ્તુ હોય તો ઊંઘ છે, અને એ ઊંઘ જ નહીં આવી તો શાંતિનું દાન જ ન થયું, એટલે એ આપનાર જે છે તે ભગવાન છે. એવું કોઈ થતું નથી કે ચાલો ઊંઘ ઇન્સ્ટોલ કરી આપણામાં અંદર એટલે ઊંઘ આવી જાય, પાછી સવારે અનઇન્સ્ટોલ કરી દેતા તે આવું નથી. ઘણા બધા ઊંઘ નહીં આવે તે વખતે ઊંઘની દવા લે છે, એ ઊંઘની દવા જે છે તે નેચરલ ઊંઘ નથી, એ શરીર માટે સાઈડ ઇફેક્ટ કરે છે. એટલે જો શરીરને શાંતિ આરામ અપાવવાનું કોઈ કામ કરતું હોય તો એ ઊંઘ છે, અને તે આપણને આપે છે ભગવાન. તો આ ત્રણ મહત્વની વસ્તુ, સ્મૃતિદાન, શક્તિદાન અને શાંતિદાન, આ ત્રણ મહત્વની વસ્તુ એ ભગવાન આપણને આપે છે જે જીવનમાં સૌથી જરૂરિયાત છે, બરાબર. તો જો આપણે કોઈ નાની અમથી પેન્સિલ કે પેનની મદદ કરનાર વ્યક્તિને જો થેન્ક યુ કહી શકતા હોય, તો આટલી મોટી મદદ કરનારને આપણે સવારે ઉઠીને એક થેન્ક યુ નહીં કહી શકીએ, એક યાદ નહીં કરી શકીએ. એટલે એની જરૂરથી સવારે ઉઠીને જગત વિધાતાને યાદ કરવું જોઈએ, બરાબર. એવું કહેવાય છે કે આપણા હાથની અંદર જ દેવોનો દેવતાઓનો વાસ છે. એટલે સવારે ઉપર એક શ્લોક છે ને કે ગરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂળે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદા, પ્રભાતે કર દર્શન, કે કરના મૂળ ગરાગ્રે વસતે, કરના અગ્રભાગમાં લક્ષ્મી વસે છે, કર મૂળે સરસ્વતી, કરના મૂળ ભાગમાં એટલે કે સરસ્વતીનો વાસ છે, અને કર મધ્ય તું ગોવિંદા, કરના મધ્ય ભાગમાં જે છે તે ગોવિંદનો વાસ છે. એટલે સવારે તારે આ હાથનું દર્શન કરવું જોઈએ. તો એક રીતે કહેવાનું કે સવારે ઉઠીને દર્શન કરવું એટલે ભગવાનને થેન્ક યુ કહેવું કે તે મને આ દાન આપ્યું. ઓકે, તો એટલા માટે સ્મર જગત વિધાતા, સવારે જગત વિધાતાને યાદ કરવું જોઈએ. તતઃ શુદ્ધમ જલમ પીવહ, તતઃ પછી શુદ્ધ પાણી પી, પછી શુદ્ધ પાણી, સવારે જગત પિતાને યાદ કરવાનું ને પછી સીધું પાણી પીવા જતા રહેવાનું, બ્રશ કર્યા વગર આપણને યાદ ના શકે છે આવું તો રીતે, બરાબર. પરંતુ જે બ્રશ કર્યા વગર જે પાણી પીવાનું છે તો એનો બી એક ફાયદો છે. એવું કહેવાય છે કે એનાથી આપણું જે ડાયજેશન સિસ્ટમ છે તે ખૂબ સારી રીતે વર્ક કરે છે. એટલે જે વસ્તુ આપણને નહીં ગમતું હોય, એવું કહેવાય છે કે ખાધા પછી પાણી નહીં પીવાનું, તો તે વખત આપણને બહુ ગમે, બરાબર, ગટગટ ગટગટ પાણી પી જાય, અને જ્યારે પાણી પીવાનું છે ત્યારે આપણને ગમતું નથી. પરંતુ આરોગ્ય માટે આ સૌથી જરૂરી વસ્તુ છે કે સવારે ઉઠીને પહેલા શુદ્ધમ જલમ પીવો, કહેવાય કે શુદ્ધ પાણી પી. તો આખો શ્લોક આ પ્રમાણે થશે કે હે બાળક, પથારીમાંથી ઉઠ, સારું આચરણ કર, તું જગત વિધાતાને, જગતના વિધાતાને સ્મર, યાદ કર, પછી શુદ્ધમ જલમ પીવહ, શુદ્ધ પાણી પી. ખ્યાલ આવશે કે હે બાળક, પથારીમાંથી ઉઠ, સારું આચરણ કર, જગત વિધાતાને તું યાદ કર, સ્મર એટલે યાદ કર, પછી શુદ્ધ પાણી પી. તો આ થયો આપણો પહેલો શ્લોક. ઓકે, ત્યાર પછી શું છે? સતમ પદાની નિષ્ક્રમ્ય, સતમ પદાની નિષ્ક્રમ્ય, શોચાર્થમ સત્વરમ ગચ્છમ, સતમ પદાની નિષ્ક્રમ્યમ શોચાર્થમ સત્વરમ ગચ્છમ. હવે ગચ્છ જે છે તે પણ મધ્યમ પુરુષ એકવચન, એના કરતા થાય તો, એટલે તું શબ્દ આપણે પહેલા જે કે તું સતમ પદાની, સતનો અર્થ થાય છે સો, હંડ્રેડ, તો સો પગલા નિષ્ક્રમ્ય એટલે કે ચાલીને, નિષ્ક્રમ્ય એટલે ચાલીને, શૌચ અર્થ શૌચ માટે, શૌચ માટે, સત્વરમ એટલે ઝડપથી, ગચ્છ એટલે જાઓ, તું સો પગલા ચાલીને
શૌચ માટે ઝડપથી જા ફેનિલેનમ કરો કૃત્વા શુદ્ધઃ ફેનિલેનમ કરો કૃત્વા શુદ્ધઃ ફેનિલેન એટલે સાંભળ સાંભુ વદે કરો કરોનો અર્થ થાય છે કરો એટલે એક હાથ ને કરો દ્વિવચન બે હાથ સાંભુ વદે બે હાથ શુદ્ધમ કૃત્વા શુદ્ધ કરીને સાંભુ વદે બે હાથ શુદ્ધ કરીને પછી વ્યાયામ આચરહ કસરત કર આ પણ એક મહત્વનું વસ્તુ છે કે સવારે ઉઠીને હંમેશા કસરત કરવી જોઈએ તો 100 પગલા તું 100 પગલા ચાલીને શૌચ માટે ઝડપથી જા ફેનિલેનમ કરો કૃત્વા સાંભુ વદે બંને હાથ શુદ્ધ કરીને પછી વ્યાયામ આચર એટલે કે કસરત કર ત્યારે બીજું શ્લોક ચાલો ફરીથી કે તું 100 પગલા ચાલીને શૌચ માટે ઝડપથી જા ફેનિલેનમ સાંભુ વદે બે હાથ શુદ્ધ કરીને સાફ કરીને તું વ્યાયામનો આચરણ કર તો આ પ્રમાણે બીજો શ્લોક થાય છે ઓકે ચાલો ત્રીજો શ્લોકમાં શું કીધું ત્યાર પછી શું કરવાનું છે તો ફરીથી અહીંયા જે મર્દય જે છે મર્દય એ પણ મધ્યમ પુરુષ એકવચનનો ક્રિયાપદ છે એટલે આ કરતા થશે તું તો તું તેલમ મર્દય તેલ વદે કાયે હે શરીર ઉપર મર્દય એટલે માલિશ તું અહીંયા શબ્દ આપણે વાપરીએ તું તું તેલ વદે શરીર પર માલિશ કર તું તેલ વદે શરીર પર કાય એટલે કાય હોય એટલે શરીર અને કાય એટલે સપ્તમી વિભક્તિ એકવચનમાં શરીર ઉપર તું તેલ વદે શરીર ઉપર માલિશ કર તત પછી ત્વમ તું સ્નાનમ સમાચર સ્નાન કર સ્નાનનો આચરણ કર પહેલા તું તેલ વદે શરીર પર માલિશ કર મર્દયનો અર્થ થાય છે માલિશ કર પછી તું સ્નાન કર ઓકે અહીંયા દરેક પ્રકારની એના પછી શું કરવું એ દરેક પ્રકારના એક એક પછી એક પગલું આપ્યું એટલે તું તેલ વદે શરીર ઉપર માલિશ કર પછી તું સ્નાન કર પછી યથા વિધિ વિધિ પ્રમાણે જલેના એવ વિધિ પ્રમાણે પાણી વદે સ્વયં પોતાના વસ્ત્રમ પ્રદાવ્ય વસ્ત્ર ધો વિધિ પ્રમાણે વિધિ અનુસાર જલેનમ એવ પાણી વધે સ્વયં પોતાના વસ્ત્ર પ્રદાવ્ય એટલે વસ્ત્રને ધો ફરીથી જોજો કે તું તેલ વધે શરીર ઉપર માલિશ કર પછી તું સ્નાન કર વિધિ પ્રમાણે એટલે જે પ્રમાણે આપણે વસ્ત્ર સાફ કરીએ છીએ તો વિધિ પ્રમાણે જલેનમ એવ પાણી વધે પોતાના વસ્ત્રને ધો પ્રદાવ્ય એટલે ધો ઓકે ચાલો આ 3 શ્લોક આપણે જોયા એક વખત ફરી જોઈએ કે હે બાળક તું પથારીમાંથી ઉઠ સારું આચરણ કર તું જગત વિધાતાને યાદ કર પછી શુદ્ધ પાણી પી ઓકે બીજો શ્લોક તું 100 પગલા ચાલીને શૌચ માટે ઝડપથી જા પાણી રહે સાંભુ વડે બે હાથ શુદ્ધ કરીને પછી તું વ્યાયામ કર ત્રીજો શ્લોક તું તેલ વદે શરીર પર માલિશ કર પછી તું સ્નાન કર વિધિ પ્રમાણે જલે એવ પાણી વધે જ પોતાના વસ્ત્રને ધો ઓકે તો આ 3 શ્લોક જ્યારે શ્લોક આવશે તે વખતે તમારે આનો શ્લોક લખવાનો અને પછીનો ભાષાંતર લખવાનું થશે ઓકે આ 3 તમારે લખી